અગ્નિ પરીક્ષામાં પાસ. પરીક્ષા પૂર્વે પિતા ગુમાવનાર પુત્રીએ સંઘર્ષ છતાં ધોરણ 12ના કોમર્સમાં પ્રથમ ક્રમ મેળવ્યો. વલ્લભ આશ્રમ સ્કૂલની હેતવી મેહુલભાઈ દેસાઈએ 95.40% પ્રાપ્ત કર્યા. ખરાબ સમયમાં પરીક્ષાની તૈયારી કરી હતી. બોર્ડની પરીક્ષામાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ તણાવમાં રહેતા હોય છે, પરંતુ પરીક્ષા પૂર્વે એક વિદ્યાર્થીને પિતાને ગંભીર બીમારીનો ભોગ બનતા સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ હતો. તેમની ઈચ્છા હતી કે મારી પુત્રી સીએ બને. પરીક્ષા પૂર્વે પિતા ગુમાવ્યા બાદ સંઘર્ષ સાથે વિદ્યાર્થીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી સાથે પરીક્ષા આપી હતી. શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં પારડી વલ્લભ આશ્રમ સ્કૂલમાં અભ્યાસ કરતી હેતવી મેહુલભાઈ દેસાઈએ 95.40% પ્રાપ્ત કરી પિતાની ઈચ્છા પૂર્ણ કરવાની તૈયારી શરૂ કરી છે. પારડી વલ્લભ આશ્રમ સ્કૂલમાં એમજી અમીન એન વીએન સવાણી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હેતવી મેહુલભાઈ દેસાઈએ પ્રથમ દિવસની બોર્ડની પરીક્ષામાં હોવાથી તૈયારી કરી હતી, પરંતુ બોર્ડની પરીક્ષાની તૈયારી વચ્ચે હેતવી દેસાઈના પિતા ગંભીર બીમારીનો શિકાર બનતા તબીબોએ તેમની બચાવવાની સંભાવના ઓછી હોવાનું જણાવ્યું હતું, જેથી સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. પિતાની એક ઈચ્છા હતી કે મારી પુત્રી સીએ બની આગળ વધે. પરીક્ષાના 4 માસ અગાઉ પિતાનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. છતાં પણ સંઘર્ષ સાથે પુત્રીએ પરીક્ષાની તૈયારી કરી હતી. શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં ધોરણ 12 કોમર્સમાં વલ્લભ આશ્રમ સ્કૂલમાં હેતવી મેહુલભાઈ દેસાઈએ 95.40% પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. નામ હેતવી મેહુલ દેસાઈ છે. હું વલ્લભ આશ્રમમાં 12th સ્ટેન્ડર્ડ હમણાં પૂરું કર્યું છે અને મારા સીબીએસઈની એક્ઝામમાં 95.4% આવ્યા છે. તૈયારી તો રોજ ડેલી સ્કેડ્યુલ ગોઠવેલા હતા ઓલરેડી પહેલાથી જ, એ રોજ કમ્પ્લીટ કરતી જાઉં એ હિસાબે પોર્શન કમ્પ્લીટ થયું અને ડેલી બેસિસ પર બધું કર્યું તેના હિસાબે મારાથી આ 12th સીબીએસઈની એક્ઝામ પાસ થઈ અને સારા પર્સન્ટેજ આવ્યા. મારા ડેડી એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં પાસ થઈ ગયેલા, એની પછી મારી 12th ની એક્ઝામ હતી. તો મારા ડેડીનું સપનું હતું કે હું સીએ બની જાઉં, એટલે 12th ની એક્ઝામ પૂરી થઈ છે અને હવે મારો એમ એટલો જ છે કે મારે સીએ બનવું છે. બહુ ડિમોટિવેટ થઈ ગઈ હતી, પણ મારા મમ્મીના લીધે હું રોજ મારાથી ભણાયું ડેલી બેઝિસ પર. એકચ્યુઅલી આ બધો શ્રેય મારી મમ્મીને જ આપું છું. મારી મમ્મીના લીધે જ મારાથી આટલા પર્સન્ટેજ સ્કોર થયા છે. બહુ પ્રાઉડ ફીલ કરું છું મારી છોકરી વલ્લભ આશ્રમમાં ફર્સ્ટ આવી એ માટે. અને બધા છોકરાઓને એવું કહેવા માગું કે બધા આવી રીતે મહેનત કરે અને આગળ વધે. કે બધું ટેન્શન હમણાં છોડીને દિમાગમાંથી બધું હમણાં કાઢી નાખ, વાંચવા પર ફોકસ કર ને શાંતિથી વાંચ. ઘરમાં બહુ ખરાબ હતી કન્ડિશન, એન્ડ ડેડી એક્સપાયર થઈ ગયા ને થયું ને તો ઘરમાં એનાથી કંઈ યાદ નહીં રહેતું હતું વાંચતી હતી તો. એટલે પછી કીધું કે આવી રીતે દીકરા તું ફ્રી થઈ જા જરાક, 12th છે પાછો મોકો નહીં મળે આ, ને ડેડા તો જે થઈ ગયું હવે એને એક્સેપ્ટ કરીને તું આગળ વધે. હું માંદગી 2.5-3 વર્ષ ચાલી, હમણાં 6 મહિનાથી તો એકદમ તો એ વાંચતી પણ રાતના 12-1 વાગ્યા સુધી. પછી એના ડેડીને કંઈ પ્રોબ્લેમ થાય તો સવારે પાછી 3-4 વાગે એના ડેડી ઉઠતા, તો ઉઠીને પાછી ડેડીનું બી માથું દબાવવાનું કે પગ દુખે તો એ દવા હતી એ બી બધું ભણતી હતી ને સાથે આ બધું બી કરતી.